રિપેર રેસિપીસ શું થીમ છે? હા, એટલે શું એક્ઝેક્ટલી શું રિપેર કરવાનું છે તમારે? અત્યારે હું જે રિપેર કરીશું, આપણે જનરલી ઇડલી બનાવતા હોઈએ ઘરે, રાઈટ? તો ઘણી બધી વાર એવું થાય કે ખીરું એકદમ ઢીલું થઈ જાય, પછી એમાં ઇડલી ફૂલે નહીં, ફ્લેટ ઇડલી થાય, સ્પોન્જી ના થાય. એટલે આપણે કઈ કઈ રીતે રિપેર કરી શકીએ? ઓકે. અને હું અહીંયા સોલ્યુશન તરીકે 6 વેરિએશન્સ આપીશ. તમે 6 અલગ અલગ રીતે હીરાને રિપેર કરી શકો. અચ્છા, ઓકે. એટલે ડેઈલી રૂટિનમાં પણ આપણાથી ઘણી બધી એવી નાની મોટી ભૂલો થતી જ હોય જેને આપણે આપણી રીતે રિપેર કરતા જ હોઈએ. દૂધ તો ઉભરાતું જ હોય, ઘણી વખત દૂધ ફાટી જતું હોય, એટલે એવી નાની નાની વસ્તુઓ આપણે કરતા જ હોઈએ. પણ આવી કોઈ વસ્તુ ખરેખર કામ લાગે બધાને, કે જે લોકો યાદ બી રાખે અને બીજાને સલાહ બી આપે કે મેં આવું કર્યું હતું. ઓકે, એટલે આજે આપણે ઇડલીના ખીરાને રિપેર કરવા, ખીરાને રિપેર કરીએ છીએ. ઓકે, તો તમારાથી પણ રૂટીનમાં નાની મોટી ભૂલો થતી હોય તો એને અમે રિપેર કરી જ આપીએ છીએ. શરૂ કરીએ વાડીલાલ પ્રસ્તુત રસોઈ શો, પાવર્ડ બાય કોર્ન ડ્રોપ શુદ્ધ મકાઈ તેલ. તો આજે ઇડલીના ખીરાને રિપેર કરીશું, અને એ પણ 6 જુદી જુદી રીતે. યસ. નામ શું છે વાનગીનું? સપ્તવર્ણી ઇડલી. એક જે ઓરિજિનલ ઢીલા ખીરાથી બનશે ને, બીજી 6 જે રિપેર ખીરાથી બનશે. વેરિએશન. યસ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઢીલું થયેલું ખીરું છે. રિપેરિંગ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે રાંધેલા ભાત, ચોખાનો લોટ, ક્રશ કરેલા પૌઆ, ક્રશ કરેલા ઓટ્સ, ચણાનો લોટ અને સોજી, પછી છે ખાવાનો સોડા, દહીં, અને ગાર્નિશિંગ માટે છે ચટણી પોડી અને લીમડો. ઓકે, સ્ટાર્ટ કરીએ. યસ. સૌથી પહેલાં તો આપણે ખીરાને 7 બાઉલમાં ડિવાઈડ કરીએ. તો સૌથી કન્વીનિયન્ટ ને ઇઝીલી અવેલેબલ એવું વેસલ ઘરમાં, એ મસાલિયું છે આપણું, રાઈટ? હા. તો બધામાં આપણે ખીરું પોર કરશું. ઓકે. લગભગ 3-4 ટીસ્પૂન. મોસ્ટલી એવું થતું હોય કે ઇડલીનું ખીરું આપણે કિલો કે 1.5 કિલો જે બી આપણે પલાળ્યું હોય, તો પછી જરૂર પ્રમાણે આપણે એમાં પાણી નાખવાનું હોય અને પછી ઇડલી ઉતારવાની હોય. પણ ઉતાવળમાં કે પછી ધ્યાન સહેજ આગું પાછું થઈ ગયું, એમાં જરાક પાણી પડી જાય વધારે, અને પછી ઇડલીના ઉત્તપમ થઈ જાય. અને ઇડલી બનાવવા માટે પણ આપણે જોઈએ તો જે ચોખા લઈએ, પ્રિફરેબલી જાડા ચોખા વધુ યોગ્ય છે. યસ. કારણ કે એમાં અમાઇલોઝનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે લોંગ જે ચોખા હોય, પતલા બાસમતી, એમાં અમાઇલો પેક્ટિન વધારે હોય છે. એટલે જેમાં અમાઇલોઝનું પ્રમાણ વધારે હોય એમાં સ્ટાર્ચ વધારે હોય, એને અને એનાથી ઇડલી સોફ્ટ અને ફ્લફી થાય છે, રાઈટ? હવે આપણે દરેકમાં રિપેર કરવાનું ઇન્ગ્રેડિયન્ટ્સ 1 બાય 1 એડ કરીશું. સેન્ટર વાળું જે છે આપણે એને એમનું એમ જ રાખીશું, એટલે આપણને જેથી ડિફરન્સ ખબર પડે જ્યારે ઇડલી બને. રાંધેલા ભાત લઈશું લગભગ 1 ટીસ્પૂન જેટલા, અને એને બરાબર મિક્સ કરી દઈશું. ઓકે, એટલે આ કોઈ પણ ભાત ચાલે? હા, એ કોઈ પણ ભાત ચાલે. અત્યારે આપણે થોડોક 15-1 મિનિટનો જ રેસ્ટ આપીને ઇડલી સ્ટીમ કરીશું, પણ આઈડિયલી જ્યારે આપણે દાળ ચોખા વાટીએ અને ત્યારે જ ખીરું ઢીલું થઈ જાય, ત્યારે જ જો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી અને પ્રોપરલી પછી એને ફરમેન્ટ કરવામાં આવે તો વધારે સારું રિઝલ્ટ મળે છે. ઓકે, તો કેટલો ટાઈમ એને રાખવાનું ફરમેન્ટેશન માટે? જો ઉનાળો હોય તો 5-6 કલાક, જેથી વોલ્યુમ આખું ડબલ થઈ જાય. ઓકે. અને શિયાળામાં લગભગ 8-10 કલાક. ઓકે. હવે દરેકમાં આપણે જે તે ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યું છે એ પણ સાઈડમાં મૂકતા જઈશું, જેથી આપણને ખબર પડે કે આમાં શેનાથી આપણે કરેક્શન કર્યું છે. અહીંયા સાઈડમાં ચોખા મૂકું છું. હા. હવે નેક્સ્ટમાં આપણે ચોખાનો લોટ ઉમેરશું. લગભગ 1/2 ટીસ્પૂન. એટલે આખા ખીરામાં આ ઇન્ગ્રેડિયન્ટ કેટલા એડ કરવાના? એટલે સપોઝ કે 500 ગ્રામ છે મારી પાસે ખીરું, કે કિલો છે, તો એમાં ભાત અને આ ચોખાનો લોટ એનું પ્રમાણ કેટલું રાખે? એ કેટલું ખીરું ઢીલું થયું છે એના પર આધાર રાખે. અત્યારે જેવી કન્સિસ્ટન્સી છે તો લગભગ 3-1 ટેબલ સ્પૂન જેટલું ખીરું લોટ કે કોઈ બી ઇન્ગ્રેડિયન્ટ જશે. ઓકે, રાઈટ. આમાં સાઈડમાં ચોખા મૂકીશું, ચોખાનો લોટ છે એટલે. ઓકે. ક્રશ કરેલા પૌઆ છે, એ પણ બહુ સારું એવું મોઇશ્ચર એબ્સોર્બ કરે છે. ઓ યસ. એટલે એ પણ આપણે 1/2 ટીસ્પૂન લઈશું. અલગ અલગ
મૂડ્સ આપવાનો પર્પઝ એ જ છે કે ઘરમાં આમાંથી જે પણ અવેલેબલ હોય એમાંથી તમે એને રિપેર કરી શકો. અને મોસ્ટલી એવું જ છે કે જે હોય જ ઘરમાં, પૌવા ભાત ચોખાનો લોટ હોય જ. હવે છે ઓટ્સ, ઓકે, ક્રશ કરેલા ઓટ્સ લીધા છે. હવે આપણે ચણાનો લોટ એડ કરશું આમાં. પણ એવું લાગે કે ચણાના લોટથી કલર ચેન્જ થઈ જશે કે કેવું લાગશે, પણ સૌથી બેસ્ટ રિઝલ્ટ મેં કમ્પેર કર્યું ને તો એ ચણાના લોટથી મળે છે. અચ્છા, હા, ઓકે. ચણાની દાળ મૂકશું અને લાસ્ટ વિથ રવો ઉમેરશું આપણે. રવો તો બેસ્ટ ઓપ્શન છે. યસ, કઈ ના આવે તો છેલ્લે છે ને સૌથી પહેલા મને તો રવો જ યાદ આવે. હા, રવાની ઇન્સ્ટન્ટ ઇડલી પણ બનતી હોય છે. હવે આપણે અહીંયા એને ઢાંકીને 15-20 મિનિટ રેસ્ટ આપશું. બટ આઈડિયલ મેં કીધું એ પ્રમાણે કે જ્યારે ક્રશ કરો ત્યારે જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને ફરમેન્ટ થવા તો તો એ સૌથી સારું રિઝલ્ટ આપે છે. ઓકે, હવે આપણે 15 મિનિટ રેસ્ટ આપી લીધો છે. હવે જ્યારે પણ ખીરામાં એસિડિક એન્વાયરમેન્ટ હોય, એટલે એસિડિક રહે ખીરું, તો એ જલ્દી ક્રિસ્પી નથી થતું, એટલે સારી રીતે ઇડલી ફૂલી શકે છે. ઓકે, એટલે ઇડલીના ખીરામાં દહીં કે સોડા એડ કરવાનું મેઇન પર્પઝ એ છે. તો આપણે પહેલાં સોડાનું મિક્સર બનાવીએ. આ મેં લગભગ 1.5 ટેબલ સ્પૂન દહીં લીધું છે, એમાં આપણે ચપટીક સોડા ઉમેરશું. ઓકે, અને મિક્સ કરી લેશું. અચ્છા, અને દહીં કેવું, ખાટું લેવાનું? હા, ખાટું લેવાનું. હવે આપણે આપણા જે રેસ્ટ આપેલું ખીરું છે, હા, દરેક ખીરામાં લગભગ 1/4 ટીસ્પૂન જેટલું આ ઉમેરશું, ઇન્ક્લુડિંગ જે પ્લેન ખીરું છે એમાં પણ. અને આપણું જે ટોટલ ખીરું હોય, બલ્ક જે હોય, એમાં કેટલું આ એડ કરવાનું? એમાં તમારે સોડા 1 ટીસ્પૂન લેવાનો અને ફ્રૂટ સોલ્ટ યુઝ કરો તો એ 2 ટીસ્પૂન લેવાના, લગભગ 1/2 થી 1/2 કપ દહીંની અંદર. રાઈટ, હવે આપણે દરેક ખીરાને મિક્સ કરીને ઇડલીની પ્લેટમાં પોર કરશું. સૌથી પહેલાં જે પ્લેન ખીરું છે એ ઇડલીની પ્લેટને આપણે ઓલરેડી ગ્રીસ કરેલી છે. પછી સોજી વાળું છે આ, એમાં આપણે અહીંયા સોજી મૂકશું. પોટ્સ વાળું છે, એમાં આપણે પોટ્સ મૂકી દઈશું. ચણાનો લોટ આપણે જે મેં એડ કર્યો છે, આ ચણાની દાળ કાઢીને રાંધેલા ભાત, પૌવાનો ભૂકો. અહીંયા સૌથી વધારે વોટર એબ્સોર્બ પૌવાનો ભૂકાએ કરેલું છે. યસ, બટર ઓલરેડી થીક થઈ ગયું છે. યસ, અને લાસ્ટ ચોખાનો લોટ. હવે આપણે આ ઇડલીને કંઈક અલગ રીતે સર્વ કરી છે. ઓકે, તો એના માટે નાની નાની લીમડાની પત્તી લીધી છે, ડાળખી એકદમ કૂણી, એકદમ કૂણી. યસ, ઉપરનું પાન કટ કરી આપણે એને આ રીતે મૂકશું. અચ્છા, હવે આપણે એને સ્ટીમરમાં મૂકી દઈએ.
એને આપણે 15 મિનિટ સ્ટીમ થવા દઈશું. ઇડલી સ્ટીમ થઈને રેડી છે, આપણે જોઈ લઈએ. આ ઓટ્સ વાળી છે? ઓટ્સ વાળી છે, યસ. ઓકે, આ સૂજી વાળી છે. હા હા. આ બેસન, હા, ચણાનો લોટ, રાઈટ. આ જે છે એ ચોખાનો લોટ. હા, ઓકે. કમ્પેરેટિવલી આના કરતા થોડીક સ્ટીફ છે. સોફ્ટ તો છે જ, થોડીક સ્ટીફ છે. આ સ્ટીફ છે, આ સોફ્ટ છે. હા હા. આ રાંધેલા ભાત, ઓકે, આ પણ સોફ્ટ છે. પણ એટલી રાઈઝ નથી થઈ. નથી થઈ. હા. અને આ ચોખા પૌવા, પૌવા, સોરી, પૌવા વાળી. ઓકે, એ તો દેખાઈ આવે છે, અલગ છે. અને જેમાં કશું જ એડ નથી કર્યું. આ હા, પ્લેન, પ્લેન, યસ. હવે આપણે એને અલગ રીતે સર્વ કરવી છે. આ ઇડલીને પહેલા હાફ કટ કરશું. ઓકે. હવે આપણે એમાંથી અમ્બ્રેલા બનાવવી છે. ઓકે. હવે આમાંથી એનું હેન્ડલ બનાવશું. ઓકે. અને આપણે સ્માઈલી બનાવશું. એને ગોગલ્સ પહેરાવશું અહીંયા. ઓકે. હવે આ જે લીમડાવાળી છે બધી, એને પ્લાન્ટનું ફોર્મ આપવું છે એટલે એમાં ફ્લાવર બનાવશું. અચ્છા. હવે આ જે અમ્બ્રેલા છે એ રેઇન માટે નથી પણ સમર માટે છે, એટલે આપણે થોડી તડકાની ઇફેક્ટ આપશું. એની માટે આપણે ચટણી પોડીનો યુઝ કરશું. કાણાવાળું કોઈ પણ વાસણ લઈ નીચે ડ્રોપલેટ્સ આવી ગયા છે ચટણી પોડીના. હવે આપણે અરેન્જ કરીએ. સૌથી નીચે પહેલાં પ્લાન્ટ્સને અરેન્જ કરશું, પછી આપણી સ્માઈલી. ઓકે. એની સાથે અમ્બ્રેલા. એના લેગ્સ પણ બનાવી દઈએ સ્માઈલીના. તો તૈયાર છે સપ્તવાણી ઇડલી. એન્ડ ઇટ્સ લાઈક અ પેઇન્ટિંગ. યસ. સપ્તવાણી ઇડલી બનાવવા માટે જોઈશે ઇડલીનું ખીરું 250-300 ગ્રામ, રાંધેલા ભાત 1 ટીસ્પૂન, ચોખાનો લોટ 1/2 ટીસ્પૂન, ક્રશ કરેલા પૌવા 1/2 ટીસ્પૂન, ક્રશ કરેલા ઓટ્સ 1/2 ટીસ્પૂન, ચણાનો લોટ 1/2 ટીસ્પૂન, રવો 1/2 ટીસ્પૂન, દહીં 1/2 ટેબલ સ્પૂન, ખાવાનો સોડા 1/4 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે મીઠા લીમડાના પાનની ડાળખી, ચટણી પોડી અને કેચઅપ. સપ્તવાણી ઇડલી બનાવવાની રીત. ઇડલીના ખીરાને 7 અલગ અલગ બાઉલમાં ભરી લો. હવે એક બાઉલમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ જ રીતે જુદા જુદા બાઉલમાં ચોખાનો લોટ, ક્રશ કરેલા પૌવા, ક્રશ કરેલા ઓટ્સ, ચણાનો લોટ અને રવો ઉમેરી મિક્સ કરી તેને ઢાંકણ ઢાંકી 15-20 મિનિટ માટે રેસ્ટ આપો. હવે એક બાઉલમાં દહીં અને સોડાનું મિશ્રણ કરી મિક્સ કરી લો. આ મિશ્રણને ઇડલીના ખીરામાં મિક્સ કરી તેને ઇડલીના મોલ્ડમાં શિફ્ટ કરી લો. તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઇડલી સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડી કરી, અનમોલ્ડ કરી, શેપમાં કટ કરી કેચઅપ અને ચટણી પોડી સાથે સર્વ કરો. તો તૈયાર છે સપ્તવર્ણી ઇડલી. આપણા ઘરમાં જ્યારે પણ કોઈ પણ વસ્તુ બગડી જાય ને તો આપણે એકદમ ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ. પણ ટેન્શન નહીં લેવાનું, કારણ કે વાનગીઓને રિપેર કઈ રીતે કરવી ને એ આ રસોડે તમને શીખવા મળે છે. જોઈ લઈએ બીજી રેસીપી. તો હવે બીજી રેસીપી કઈ છે કે જે બગડી ગઈ છે અને આપણે સુધારવાની છે? ખાંડવી. ખાંડવી, યસ. આ મોસ્ટ કોમન ફરસાણ છે કે જે બગડી જતું હોય છે. વેરી ટ્રુ, યસ. અને ગમે તેટલું પ્રિસાઇઝ રહીએ ને છતાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જ જાય છે. ઓકે, તો આમાં
શું નવું છે, મતલબ કઈ રીતે રિપેર કરવાનું છે? આ ખાંડવીમાં જ્યારે ઓવરકુક થઈ જાય પછી આપણે સ્પ્રેડ નથી કરી શકતા, અથવા તો એ ઠંડુ પડી જાય પછી પણ સ્પ્રેડ કરવું મુશ્કેલ હોય છે. તો આ સ્ટેજ પર છે આપણી પાસે અત્યારે ખાંડવી, અને એને આપણે ઓરિજિનલ ખાંડવી જેવી બનાવવાની છે. આને આને યસ આપણે ખાંડવી જેવી કરીશું. યસ આઈ એમ સો એક્સાઇટેડ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બગડી ગયેલી ખાંડવીનું મિક્સર, રૂટિનના મસાલા, લીલા કોપરાનું છીણ, તલ, કોથમીર, લીમડો અને લીલા મરચા. તો સ્ટાર્ટ કરીએ. યસ, આપણે આને પહેલાં એક કપ જેટલું આપણી પાસે મિક્સર છે ખાંડવીનું, એને એક સ્ટીલના બાઉલમાં લઈ લેશું અને એને આપણે ઉકળતા પાણીમાં લગભગ 2-3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. ઓકે, હવે આ થઈ ગયું છે, આપણે એને બહાર કાઢી લઈએ. ઓકે, હવે આ જે વોર્મ થયેલું મિક્સચર છે એને આપણે પહેલાં હાથથી બરાબર મસળી લેશું. ખાંડવી બનાવતી વખતે મોસ્ટલી આ જ પ્રોબ્લેમ થાય કે આપણે થોડું થોડું પાથરીને જોતા હોઈએ ને, ચેક કરતા હોઈએ કે થયું કે નહીં, થયું કે નહીં, અને એમાં મોસ્ટલી એ ઓવરકુક થઈ જાય. હા, અને જો અંડરકુક થાય, જો પ્રોપર કુક જ ના થઈ જાય તો સ્પ્રેડ કરો પછી એ ઉખડે જ નહીં. હા હા, તો એ કન્ડિશનમાં તમારે એમાં થોડું ગરમ પાણી નાખી અને બ્લેન્ડરથી મિક્સ કરી દેવાનું અને પછી એને રીકુક કરવાનું. હા 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 હા, એટલે એનો તો આપણને આમ થોડો ઘણો આઈડિયા હોય કે એને થોડું ફરીથી કુક કરીશું તો કદાચ થઈ પણ જશે, પણ જે ઓવર કુક થઈ ગયું હોય એનો આઈડિયા ના હોય કે હવે શું કરવાનું. હા, થોડું મસળાઈ જાય. હા, પછી આપણે એને તેલ લગાવેલા પ્લાસ્ટિકમાં લઈને વધારે મસળશું. એની માટે આ જે ભાખરી દબાવવાનો લાકડાનું ડટ્ટો છે. એટલે આને કેટલી વાર સુધી આ રીતે મસળવાનું? થોડુંક એક્રસ થાય એમ, થોડું બાઇન્ડિંગ આવે. હા હા, ત્યાં સુધી. હવે એને થોડું વણી લેશું એકરસ કરવા માટે જ. ઓકે, વણાઈ ગયું છે, હવે બધું ભેગું કરી લેશું આપણે. અચ્છા, આનો પર્પઝ મેઇન અંદરના જે ગાંઠા હોય એને ભાગવાનો જ હતો. યસ, એટલે એમ સરસ હોમોજીનસ થઈ જાય. યસ, હવે આપણે એને ફાઇનલ વણીશું. અચ્છા, આ સાઈડ જે સાઈડ હજી અનયુઝડ છે એ સાઈડ. ઓકે, જે જે વાપરેલું છે ત્યાંથી આ ફરથી નહીં કરીએ. યસ, હમણાં વણ્યું તો એવી જ રીતે સાઇડ્સ થોડી થોડી તૂટશે, એને આપણે આવી રીતે અંદર લેતા જઈશું. ઓકે, બને એટલું પતલું રોલ કરશું. બાકીના મિક્સરનું આપણે ફરીના રાઉન્ડમાં કરશું. સાઇડ્સ કાઢી લેશું ક્રેક થયેલી. ઘણી વખત આપણે બલ્કમાં ખાંડવી બનાવતા હોઈએ તો જે લાસ્ટ પોર્શન રહી જાય એ થોડો કાવો થઈ જતો હોય છે, તો આ રીતે તમે એને રિપેર કરી કોઈ બીજી ફ્લેવર પણ આપી શકો એમાં. હા, તમે અંદર ચીઝ સ્પ્રેડ કરી શકો, ગ્રીન ચટણી લગાડી શકો. યસ, આવી જ રીતે બાકીના મિક્સરથી પણ આપણે ખાંડવી વણી લેશું. ઓકે, આપણે આમાં થોડીક થોડીક ક્રેક્સ થઈ છે કારણ કે જ્યારે મિક્સર બનાવ્યું અને જ્યારે આપણે એને રીપ્રોસેસ કર્યું એ વચ્ચે ઘણો સમય ગાળો રહ્યો, એટલે થોડું સુકાઈ બી ગયું, ડ્રાય બી થઈ ગયું, ઠંડુ બી થઈ ગયું. પણ જો ઇમિડિયેટલી જ તમે કરતા હતા અને જ્યારે સ્પ્રેડ ના થયું ને તમે ઇમિડિયેટ જો આ પ્રોસેસ કરો તો ક્રેક્સનું પ્રમાણ ઘટી જશે. ઓકે, એટલે એનું ટેક્સચર જે છે જેટલી વાર ખીરું પડ્યું રહેશે એટલી વાર એનું ટેક્સચર ચેન્જ થતું રહેશે. યસ, ખાંડવી રેડી છે, વઘાર કરવાનો છે. હવે આપણે એને પહેલા સર્વિંગ ડિશમાં જ લઈ લઈએ અને પછી એમાં જ આપણે વઘાર કરશું.
સૌથી પહેલાં આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલ આવી ગયું છે, હવે ગેસ ધીમો કરી અને એમાં લગભગ એક ટીસ્પૂન જેટલી રાઈ લેશું. હવે રાઈ તતડવા માંડે એટલે અંદર આપણે એક નંગ લીલું મરચું છે જેને ટુકડા કરીને લીધા છે, લીમડાના 8-10 પત્તા લેશું. ગેસ બંધ કરી દેશું અને અંદર લગભગ 1 ટીસ્પૂન જેટલા તલ નાખીશું. તલ પણ સંતળાઈ જાય એટલે આપણે વઘાર પૂર કરીશું. ઉપરથી લીલા કોપરાનું ખમણ ભભરાવશું અને કોથમીર. તો તૈયાર છે વેલણિયા ખાંડવી. યસ, રિપેર્ડ ખાંડવી પણ કહી શકાય. યસ, વેલણિયા ખાંડવી બનાવવા માટે જોઈશે ખાંડવીનું મિશ્રણ 1 કપ, તેલ 1 ટેબલસ્પૂન, રાઈ 1 ટીસ્પૂન, લીલું મરચું 1 નંગ, મીઠા લીમડાના પાન 8-10 નંગ, તલ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, નારિયેળનું છીણ જરૂર મુજબ, કોથમીર 1 ટીસ્પૂન. વેલણિયા ખાંડવી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી લો. હવે સ્ટીલના એક બાઉલમાં ખાંડવીનું મિશ્રણ લઈ ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે સ્ટીમ કરી લો. હવે ખાંડવીના મિશ્રણને એક પ્લેટમાં લઈ બરાબર મસળી લો. હવે તેને તેલ લગાવેલી પ્લાસ્ટિકની શીટ વચ્ચે મૂકી બરાબર મસળી લઈ વણી લો. હવે તેને કટ કરી ખાંડવીના રોલ વાળી લો. ખાંડવીને સર્વિંગ પ્લેટમાં લઈ લો. હવે વઘાર માટે એક વઘારિયામાં તેલ લઈ તેમાં રાઈ, લીલું મરચું, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરી વઘારને ખાંડવી ઉપર પોર કરી દો. ઉપરથી લીલા ટોપરાનું છીણ અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે વેલણિયા ખાંડવી. હવે મળવાનું છે અમદાવાદથી અલકા વ્યાસને. કેમ છો? બસ મજા. શું લઈને આવ્યા છો આજે? સ્પાઈસી રોટી કોર્ન. સ્પાઈસી રોટી કોર્ન. અચ્છા, એટલે એક સ્ટાર્ટર જેવું બનવાનું છે. ઓકે, અને આજ રેસિપી શા માટે? બાળકોને બહુ જ ભાવતી હોય છે, કંઈક નવું કરીને આપીએ છીએ તો બાળકોને બહુ જ ગમતું હોય છે, એટલા માટે. એટલે તમારા કિડ્સને પણ પસંદ છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. રોટી છે, મેદાનો લોટ છે, પનીર છે, વટાણા છે, ડુંગળી સમારેલી છે ઝીણી, લસણ છે, લીલા મરચા છે, સેવ છે, કોર્ન છે, કેપ્સિકમ, કોથમી, ઓરેગાનો અને ચીઝ છે. તો સ્ટાર્ટ કરીએ. હા, પહેલાં આપણે 2 ચમચી તેલ લઈશું. અત્યારે આપણે સ્ટફિંગ બનાવીએ છીએ. ઓકે, એની અંદર લસણ નાખશું આપણે, 2 ચમચી લસણ છે. ઓકે, લસણને સાતળવાનું છે. ઓકે, લસણ સાતળી ગયું છે. હવે આની અંદર મરચા નાખીશું. ઓકે, લીલા મરચા સમારેલા છે 2. એની અંદર 1 કેપ્સિકમ નાખશી. વટાણા નાખ્યા છે, 100 ગ્રામ જેટલા વટાણા છે. અને બાફેલા છે? હા, બાફેલા છે. 1 નાની ડુંગળી સમારેલી છે. એક નાની મકાઈ લીધી છે, તે બાફી દીધેલી છે. બાફતી વખતે કઈ નખેલું નથી અંદર. ઓકે, બહુ સરસ કલરફુલ લાગે છે. હા, હવે આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ઓકે, મરચું નાખીશું, ધાણા જીરું, હવે તેમાં ઓરેગાનો નાખીશું 1 ચમચી. અચ્છા, પછી તેમાં કોથમીર નાખીશું.
હવે આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે પનીર નાખીશું. અચ્છા, છીણેલું પનીર છે 100 ગ્રામ. ઓકે, હા, એટલે હવે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે પનીરના લીધે. આ સ્ટફિંગનો ઉપયોગ આપણે સેન્ડવિચમાં કરી શકીએ? હા, કરી શકાય ને. તો બી સરસ લાગે ને. આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બાઉલમાં લઈ લઈશું. હવે એને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. 2 ચમચી મેદો લઈ અને આપણે પેસ્ટ બનાવીશું. એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે? અત્યારે હાલ થોડી જાડી રાખવાની છે. અચ્છા, આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે એને મેશ કરી લઈશું. હવે આપણે આ રોટી લઈશું. મેં બનાવીને તૈયાર જ રાખેલી છે રોટી. નોર્મલ આપણે જે ઘઉંની બનાવી છે એ જ છે. ઓકે, જો ઘરમાં કોઈ વખત પડી રહી હોય અને બાળકોને કંઈક નવું કરીને આપવું હોય તો આપી શકાય છે. યસ, એના પર આ મેદાની જે સ્લરી બનાવી છે એ થોડી લગાવી દઈશું કે જેથી કરીને કોર્ન તૂટી ના જાય. ઓકે, હવે આપણે કોર્ન વાળીશું. આ કોર્ન તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર સ્ટફિંગ ભરીશું આપણે. ઓકે, હવે આપણે જે સ્લરી બનાવી હતી તેમાં થોડું પાણી નાખીશું. અચ્છા, એટલે એને થોડી પતલી કરી દઉં? હા, પતલી કરવાની છે. ઓકે, હવે એમાં ડીપ કરીશું આગળનો ભાગ જે છે એ, જેથી કરીને ઓકે સ્ટફિંગ બહાર ના આવી. હા, રાઈટ. હવે એને ફ્રાય કરીશું. ઓકે, અને કોર્નને કેવા ફ્રાય કરવાના છે? થોડા કડક કરવાના છે. કોર્ન તળાઈને રેડી છે, સર્વ કરીએ. હવે આ કોર્નને પહેલા આપણે ટામેટા સોસમાં ડીપ કરીશું. ઓકે, ઉપર મેયોનીઝ લગાવીશું. એની ઉપર સીંગ નાખીશું, શેકેલી સીંગ છે. હા, અધકચરેલી. હા, એની ઉપર સેવ લગાવીશું થોડી અને સર્વ કરીશું. ગરમ નાસ્તામાં તમે આવા કોર્ન આપો તો ખરેખર ચા સાથે કે કોફી સાથે બહુ જ સરસ લાગે. ઇવન ગેસ્ટને તો મજા પડી જાય. તો તૈયાર છે સ્પાઈસી રોટી કોર્ન. સ્પાઈસી રોટી કોર્ન બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે તેલ 2 ટીસ્પૂન, સમારેલું લસણ 2 ટીસ્પૂન, સમારેલા લીલા મરચાં 2 નંગ, સમારેલું કેપ્સિકમ 1 નંગ, બાફેલા વટાણા 100 ગ્રામ, સમારેલી ડુંગળી 1 નંગ, બાફેલી મકાઈ 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, ઓરિગેનો 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, છીણેલું પનીર 100 ગ્રામ. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદો 2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, ઘઉંની બનાવેલી રોટલી 2-3 નંગ. ગાર્નિશિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ, મેયોનીઝ, શીંગ અને સેવ. સ્પાઈસી રોટી કોર્ન બનાવવાની રીત. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ અને સમારેલું લસણ લઈ તેને સાંતળી લો. હવે તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, વટાણા, ડુંગળી અને મકાઈ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું ઉમેરી થોડી વાર માટે કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઓરેગેનો અને કોથમીર ઉમેરી મિક્સ કરી
છેલ્લે છીણેલું પનીર ઉમેરી સ્ટફિંગને એક બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે તેને સ્મેશ કરી લો. હવે એક બાઉલમાં મેંદો અને પાણી લઈ મેદાની પેસ્ટ બનાવી લો. હવે રોટલીને કટ કરી સ્પેસ લગાવી કોર્ન વાળી વચ્ચે સ્ટફિંગ ભરી કોર્ન તૈયાર કરો. હવે સ્લરીમાં થોડું પાણી નાખી મિક્સ કરી કોર્નને ડિપ કરી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. કોર્ન તળાઈ જાય એટલે તેને ટોમેટો કેચઅપ અને મેયોનીઝમાં ડિપ કરી શીંગ અને સેવથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્પાઈસી રોટી કોર્ન. તમે ખૂબ જ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ રેસિપી શીખવાડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સેલ્ફી લઈએ. મળવાનું છે એસ્ટ્રોલોજર મૌલી રાવલને અને શીખવાની છે કન્યા રાશિ માટે સ્પેશિયલ વાનગી. તો આજે કન્યા રાશિનો વારો છે, રાઈટ? બિલકુલ મિત્ર. ઓકે, શું બનવાનું છે એમના માટે સ્પેશિયલ? કન્યા રાશિ વાળાને એની ઉપર બુધનો પ્રભાવ હોય છે. અચ્છા. એના કલર પણ ગ્રીન હોય છે. તો આપણે એમના માટે પાલકના પાંદડા બનાવીશું. જેથી એની અંદર આપણે દરેકે દરેક એવી રસોઈની સામગ્રીનો ઉપયોગ કર્યો છે કે જે એમના બુદ્ધિ તત્વને વધારે છે, એમના વાતને પિત્તને કફને એ મજબૂત રાખે છે. એટલે કે એમની કે કંઈ પણ એ લોકોની સ્વાસ્થ્ય સાથે આપણે કંઈ પણ ચેડા કરતા નથી. ઓકે, એ રીતનું જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ. ડેફિનેટલી સૌથી પહેલાં આપણે પાલક લઈશું, દહીં છે, ચણાનો લોટ છે, આપણા રૂટીન મસાલા તો છે જ, ગરમ મસાલો, તલ, ખસખસ, લીંબુ, ખાંડ, કોથમીર, હિંગ અને કોપરાની છીણ. ઓકે, સ્ટાર્ટ કરીએ. આ વસ્તુ આપણે લઈશું. યસ, તો સ્ટાર્ટ કરીએ. બિલકુલ. સૌથી પહેલા આપણે એક બાઉલની અંદર ચણાના લોટનું ખીરું બનાવી લઈશું. બરોબર છે? ચણાના લોટની અંદર આપણે સૌથી પહેલું મીઠું લઈશું, મરચું લઈશું, હળદર લઈશું, ધાણા જીરું એ પણ આપણે દોઢ લઈશું. હવે ગરમ મસાલો લઈશું, એ આપણે અડધી ચમચી જેટલો લઈશું. હવે આપણે એની અંદર ખાંડ નાખીશું. ખાંડ આપણે 1.5 ચમચી લઈશું. લીંબુ આપણે 2 ચમચી લઈશું. હિંગ આપણે 1/2 ચમચી લઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. એટલે કન્યા રાશિ વાળાઓ માટે ગ્રીન એલિમેન્ટ લેવા જરૂરી છે. બિલકુલ. કારણ કે એનો બુધ ગ્રહનો પ્રભાવ જે છે એને લીલો કલર વધારે પસંદ છે અને એને હરિયાળી વધારે પસંદ છે. તો જ્યારે આપણે કન્યા રાશિની વાત કરતા હોય તો એનું આધિપત્ય મગજ ઉપર વધારે રહેલું છે. એ આપણા શરીરની અંદર જે નસો આવેલી છે ને એની ઉપર એનું આધિપત્ય છે. એટલે જ્યારે આપણે જ્યોતિષની અને રસોડાની વાત કરતા હોઈએ ને ત્યારે જે આપણી લીલી નસો જે બ્લોકેજ ન થાય એનું આપણે વધારે ધ્યાન રાખવું હોય તો આપણે ગ્રીન કલરના એલિમેન્ટ્સનો વધારે ઉપયોગ કરીશું. હવે આપણે આની અંદર 2 ચમચી દહીં ઉમેરીશું. હવે આપણે તેલ લઈ લઈશું. એટલે નોર્મલી આપણે જે પતર વેલી એના પાત્રા બનાવતા હોઈએ છીએ એનું જ ખીરું છે આ. બિલકુલ. આપણે એની અંદર થોડુંક ચેન્જ કરી શકીએ, જે આપણે વધારે કહીએ કે પોતાની રીતે અનુકૂળતા મુજબ જેને ચેન્જ કરવું હોય કરી શકે છે. કેમ કે આમાં ખટાશનો થોડો ઉપયોગ કર્યો છે, આપણે દહીં પણ લીધેલું છે. હવે પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરશું. પહેલાં થોડુંક પાણી લઈશું અને જરૂરિયાત મુજબ આપણે ઉમેરતા જઈશું. કારણ કે જો શરૂઆતની અંદર જ વધારે પાણી નાખીશું ને તો તકલીફ થશે, પતલું થઈ જશે અને પછી સારું પણ નહીં લાગે. એટલે પથરા એવું જ કરીએ છીએ. બિલકુલ બિલકુલ.
અને આપણે જ્યારે કન્યા રાશિની વાત કરતા હોઈએ ને, આજે એના માટે આ સ્પેશિયલ રેસીપી બની રહી છે. તો ચણાના લોટ એ ગુરુનો કારક છે, દહીં છે એ છોકરાનું કારક છે, ખાંડ છે છોકરાની કારક છે, ચંદ્રનું પણ કારક છે. સાથે આપણે એની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું, ગરમ મસાલો, રૂટીન, નવે નવ ગ્રહોને આપણે સમાંતર અને વ્યવસ્થિત રીતે પ્રમાણસર લીધા છે. હવે આ ખીરું વ્યવસ્થિત તૈયાર થઈ ગયું છે. હવે પાલકના પાન ઉપર આપણે ખીરું લગાવી લઈશું. ઓકે, થોડા મોટા પાન લેવાના. હા, કારણ કે પાલકના પાન તો મિક્સ આવવાના છે, તો આપણને જે પ્રમાણે ઘરની અંદર જરૂર હોય એ રીતે આપણે લઈ લઈશું અને પાથરી લઈશું. ઓકે, હવે આપણે પાંદડાની ઉપર પાંદડા ગોઠવતા જઈશું. અને આપણે એક પાંદડું જે લીધું હોય એનાથી આ ઊંધું લેવાનું છે. એની નસો કાઢીને આપણે તૈયાર જ રાખેલી છે. તો આ રીતે કન્યા રાશિના લોકો ગ્રીન એલિમેન્ટ્સ જે લોકોને રૂટીન ફૂડમાં એડ કરવા હોય તો બીજા કયા કયા કરી શકે? એ ચોળી કરી શકે, અળવીના પાંદડા કરી શકે, પછી મેથીના પણ કરી શકે. એટલે ગ્રીન જે વસ્તુ આવતી હોય તો એ કાચા કેળા હોય ને જે ગ્રીન કલરના, એ પણ એ લઈ શકે છે. એટલે કલર એનો ગ્રીન હોવો જોઈએ. અનાનસ છે, ઓકે, ફ્રૂટ્સમાં અનાનસ એ લોકો લઈ શકે છે. પછી ગ્વાવા એક આવે છે, એ પણ લઈ શકે છે. આ રીતે કેટલા લેયર કરવાના છે? આપણે જેટલા આપણે નાસ્તામાં અનુકૂળ હોય આજે આપણે લઈ રહ્યા છીએ, 5-5 લઈ રહ્યા છીએ. ઓકે, બરોબર છે. તો હવે અનુકૂળ આપણને વધારે આવે છે, જેટલું લેયર જાડું કરવું હોય એટલું આપણે કરી શકીએ છીએ. ઓકે, આપણે જે છેલ્લું પાન છે એ આપણે સીધું પાથરીશું અને એને આપણે કોઈ પણ પ્રકારનું એની ઉપર ખીરું પાથરીશું નહીં. હવે આપણા પાન તૈયાર છે, બરોબર, મિશ્રણ સાથે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. કેટલી વાર લાગશે એને સ્ટીમ થતા? 15 મિનિટ સુધી આપણે કરવાનું છે. ઓકે, આપણે પાંદડાને સ્ટીમ કરી લીધા છે અને હવે ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને ચપાતી કાપા પાડી લઈશું. અને સર્વિંગ પ્લેટમાં ગોઠવી દઈશું. ઓકે, અને એના પછી આપણે વઘાર કરીશું. હવે આપણે સર્વિંગ પ્લેટમાં ગોઠવી લીધા છે, વઘાર આપણે મૂકી દઈએ. આપણે થોડુંક જ તેલ લઈશું, વધારે નહીં લઈએ. તેલ આવી ગયું છે, આપણે રેઈનો વઘાર કરી નાખીશું. તલ નાખી દઈશું અને આપણું આ વઘાર થઈ ગયો છે, એની ઉપર આપણે ગાર્નિશિંગ માટે થોડી ખસખસ લઈ લઈશું. કેમ કે અમુક લોકોને ખસખસ વધારે ભાવતી હોય છે અને આ છે ને આ રાહુનું કામ કરે છે, એટલે એમની દરેક દરેક જે પ્રવૃત્તિ હોય છે ને એમાં વેગ મળે, વધારો થાય. એના માટે હવે આપણે કોથમીર લઈ લઈશું, જે આપણે ગાર્નિશિંગ માટે લઈએ છીએ પણ સાઈડમાં રાખીશું. આપણે કોપરાની છીણ લઈશું
તૈયાર છે આપણા પાલકના પાંદડા. પાલકના પાંદડા બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે ચણાનો લોટ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1/2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1/2 ટીસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, ખાંડ 1/2 ટીસ્પૂન, લીંબુનો રસ 2 ટીસ્પૂન, હિંગ 1/2 ટીસ્પૂન, દહીં 2 ટેબલસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. પાલકના પાન 15-20 નંગ. વઘાર માટે જોઈશે તેલ 1-2 ટીસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, તલ 1/2 ટીસ્પૂન, અને સામગ્રીમાં જોઈશે ખસખસ, ટોપરાની છીણ અને કોથમીર. પાલકના પાંદડા બનાવવાની રીત. ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં દહીં અને તેલ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. હવે તેલથી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટ ઉપર પાલકના પાન મૂકી ખીરું લગાવી આ જ રીતે લેયર કરી લો. હવે આ પાલકના પાંદડાને સ્ટીમરમાં મૂકી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. પાંદડા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી કટ કરી લો. હવે વઘાર માટે વઘારિયામાં તેલ લઈ તેમાં રાઈ અને તલ ઉમેરી હવે પાલકના પાન ઉપર વઘાર રેડી, ઉપર ખસખસ, કોથમીર અને ટોપરાની છીણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાલકના પાંદડા. આપણા બધાના પર્સમાં લિપ બામ તો હોય જ છે, રાઈટ? પણ આજે હું તમને એના જુદા જુદા ઉપયોગો પણ જણાવું. ફર્સ્ટ, કે જો તમને શૂ બાઈટ થયું હોય, મતલબ તમારા જૂતા નવા હોય અને તમને ડંખતા હોય, તો લિપ બામ લગાવશો ને તો એકદમ ઇઝી સ્મૂધ થઈ જશે. સેકન્ડ, તમને શરદી થઈ હોય અને તમારું નાક લાલ લાલ થઈ ગયું હોય, તો એના પર બી તમે લિપ બામ થોડું લગાવશો ને તમને રાહત રહેશે. થર્ડ, જો તમારી રિંગ ના નીકળતી હોય તો એના પર તમે થોડું લિપ બામ લગાવીને પછી બહાર કાઢશો તો ઇઝીલી સ્મૂધલી નીકળી જશે. અને જો તમને વાગ્યું હોય, કટ થયું હોય, એના પર પણ તમે લિપ બામ લગાવશો તો તમને રાહત રહેશે. છે ને જુદા જુદા આઈડિયા? ચોક્કસથી ટ્રાય કરજો અને આ બધી રેસિપીઝ પણ પછી જણાવજો એના રિવ્યુઝ આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.